भगवान जगन्नाथजीनी 145મી રથયાત્રાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે। રથયાત્રાના આગલા દિવસે ભગવાન જગન્નાથજી સોના વેશ ધારણ કરે છે, ત્યારે આજે ભગવાનને સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે। પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દૈવીપ્યમાન લાગી રહ્યું છે। જગન્નાથજીના શ્રદ્ધાળુઓ સોના વેશમાં દર્શન કરવા માટે અધીરા બન્યા છે। સોના વેશના પ્રસંગે દર વર્ષે શ્રદ્ધાળુઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરી રહ્યા છે। આજે રથયાત્રા પૂર્વે ત્રણેય રથની પૂજા બાદ સાંજે ભગવાનની મહાઆરતી કરવામાં આવશે। આવતીકાલે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મનીષ ચુનારા। મનીષ, જણાવો કે જે પ્રમાણે સોના વેશના દર્શન કરીને ભક્તો ધન્ય બની ગયા છે, શું માહોલ છે અત્યારે ત્યાંનો? જી મનીષ, ખાસ કરીને ફૂલ તૈયારીઓ કરવામાં આવી છે અને નગરજનો એટલા બધા સમારોહમાં છે, ઉત્સાહ છે, ત્રણેય રથ મંદિરમાં આવી ગયા છે ને સવારથી બધા આમ જનતા પાર્ટી પણ બધા આવી રહ્યા છે અને હવે પણ કાર્યકર્તાઓની પણ આવવાની તૈયારીઓ છે ને ખાસ કરીને પબ્લિક બહુ ઉત્સાહિત થઈ ગયું છે ને હવે ત્રણ રથ મંદિરમાં આવી ગયા છે ને મેયર બધા કાર્યકર્તા વારંવાર આવવાની તૈયારી થઈ રહી છે। મનીષ, સ્વયંસેવકોની વાત કરવામાં આવે તો સ્વયંસેવકોનો ઉત્સાહ અત્યારે હાલ ચરમસીમા ઉપર છે, તદુપરાંત જો વાત કરવામાં આવે ભક્તોની, કારણ કે બે વર્ષ પછી જ્યારે ભક્તો ભગવાનને મળશે, કારણ કે 364 દિવસ મંદિરમાં જતા હોય છે, પરંતુ આ એક દિવસ એવો હોય છે કે જેમાં ભગવાન ખુદ સામે ચાલીને ભક્તને દર્શન આપતા હોય છે, ભક્તો તરફથી આપને જો વાત થઈ હોય શું જાણવા મળ્યું છે ને સ્વયંસેવકો શું જણાવી રહ્યા છે? ભક્તો પણ એ જ જણાવી રહ્યા છે કે છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં જે રીતનો ઉત્સાહ નહીં થઈ શક્યો આ વખતે ધૂમધામથી કરવામાં આવશે। મહારાજો, આમ પબ્લિક, નાગરિક બધા એમ જ કહે છે કે આ વખતે ઉત્સાહ સાથે જગન્નાથની 145મી રથયાત્રા નીકળવામાં આવી રહી છે ને ખૂબ ઉત્સાહ માણી રહ્યા છે। આભાર મનીષ સમગ્ર માહિતી બદલ। તો આ હતા મનીષ ચુનારા, જેમણે જણાવ્યું કે ભગવાનજીના મંદિરના જે મહંત છે દિલદાસજી તે પણ ખાસા ઉત્સાહિત છે, કારણ કે બે વર્ષ પછી કોરોનાના કપરા કાળ બાદ રથયાત્રા જ્યારે ધામધૂમથી મંદિરની બહાર નીકળશે, અમદાવાદના રાજમાર્ગો પર બડી ધૂમથી નીકળશે, ત્યારે સોના વેશમાં દર્શન કરવા માટે ભક્તો અધીરા બની ગયા છે। સોના વેશમાં જે ભગવાન જગન્નાથજી છે, બહેન સુભદ્રા છે, ભાઈ બલભદ્ર છે, તો તેઓ નું જે સ્વરૂપ છે તે દૈદીપ્યમાન લાગી રહ્યું હતું અને જેના દર્શન કરીને ભક્તો જે છે તે ભક્તિમાં લીન થઈ ગયા હતા।